આ કપડવંજ ગામથી 20 કિલોમીટર દૂર એક મીનાવાડા ગામ છે. મીનાવાડા ગામની પાવન ધરતી પર માં દશામાનું એક ભવ્ય મંદિર છે. એ મંદિરમાં માં દશામા આજે પણ વિરાજમાન છે. દશામાના ભવ્ય મંદિરમાં જે પણ ભક્ત પોતાની મનોકામના ઈચ્છે છે એ મનોકામના માં દશામા પૂર્ણ કરે છે અને ભક્તજનોનો સંસાર સુખ શાંતિથી ફળીભૂત કરી દે છે. પ્રિય મિત્રો, અનેક લોકો વર્ષોથી માં દશામાનું વ્રત આજે પણ ઉજવી રહ્યા છે. એવી જ રીતે આ મીનાવાડા ગામમાં એક શારદા નામની છોકરીએ બાળપણથી જ માં દશામાનું વ્રત શરૂ કર્યું અને વ્રતનું પાલન મોટા થયા પછી પણ ચાલુ રાખ્યું. એક દિવસ શારદાની ભક્તિ પર પ્રસન્ન થઈને માં દશામાએ શારદાને દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા અને શારદાને દશામાએ કહ્યું, દીકરી શારદા, હું તારી ભક્તિ પર પ્રસન્ન થઈ છું. તે મારા પર શ્રદ્ધા રાખી સાચા મનોબળથી જે મારું વ્રત કર્યું છે એ બહુ પ્રતિભાશાળી છે. બોલ શારદા, તને શું વરદાન જોઈએ છે? તો દર્શક મિત્રો, આવો આપણે જોઈએ એક શારદા નામની એક છોકરીના જીવનની એક અદ્ભુત કાલ્પનિક જીવન કથા. આ સમગ્ર ચાપરગોટા ગામનો, સમસ્ત પાવી જેતપુર તાલુકાનો નહીં પરંતુ આખા ગુજરાતનો આ ગામનું નામ ઉજળું કરીને બતાવ્યો. મને એ વાતનો ગર્વ છે કે આ સ્કૂલનો શારદા, આનંદ અને અસ્મા જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમસ્ત પાવી જેતપુર તાલુકાનો શ્રેષ્ઠ વિચારધારાનો શારદાએ એના ઊંચા વિચારો રજૂ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ પ્રસંગે માજી રેલ મંત્રી નારંગભાઈ રાઠવા એમના શુભ હાથે એવોર્ડ આપશે. ગુજરાતી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શારદા અને આનંદ તેમજ આસમા, જેઓ સારામાં સારા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે અને તેઓને અમારા હાથે ટ્રોફી આપવામાં આવશે, જેઓએ ચાપરગોટા ગામને સ્વચ્છ રાખવામાં ઘણો જ ફાળો આપ્યો છે. સર્વપ્રથમ સરસ્વતી, સરસ્વતી પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રિન્સિપલ તેમજ હાજર રહેલા તમામ સદસ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપણી સરકાર સ્વચ્છ સુંદર સમાજ બનાવવા માટે અભિયાન ચલાવે છે, બહુ સારી વાત છે. અમે વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળીને ગામની શેરીઓ સાફ કરવા નીકળીએ છીએ. અમે એમ કહેવા માંગીએ છીએ કે શેરીઓ સાફ કરવાથી શું આપનું ગામ સ્વસ્થ અને સુંદર બની શકશે? અરે, આપના ગામમાં દારૂના પીઠાઓ, દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડાઓ, જ્યાં સુધી આપ ધમધમતા ચાલશે ત્યાં સુધી આપનું ગામ ક્યારે સ્વસ્થ અને સુંદર નહીં બનશે. બસ આ જ આપની મોટામાં મોટી નબળાઈ છે. જ્યારે પણ કોઈ સારા વિચારો રજૂ કરવામાં આવે છે ત્યારે જ અમે તાળીઓ વગાડી વગાડીને આપણે આપના દુર્ભાગ્યને આપના ઘરમાં સંગ્રહી લઈએ છીએ. આવી નાની અમથી વાત તમે મોટા વડીલો થઈને સમજી નથી શકતા. આ રાધા છે, ખબર છે, દુઃખી છે, બહુ દુઃખી છે. ખબર છે શા માટે દુઃખી છે? કારણ કે આનો બાપ દારૂડિયો છે. Thank you.
મંજુલા માસે કોણ રણજીત ઠાકોર રણજીત ઠાકોર પધારો શું કામ પધારા તમે તમારે પૂછવાની જરૂર છે ના બેટા આ તો અમસ્તુ કે શું કામ પધાર્યા મને બેટા નહીં કહેવાનું રણજીત ઠાકોર કહેવાનું ભલે ભલે રણજીત ઠાકોર બોલો શું કામ પધાર્યા છો હું આનંદની ટ્રોફી લેવા આવ્યો છું એ ટ્રોફી મને આપી દો આનંદની ટ્રોફી ઉભો રે લાવું છું રણજીત ઠાકોર ટ્રોફી તો આપું છું પણ એક વાત ધ્યાન રાખજો કે આ ટ્રોફી ની જાણ આનંદ ના થવી જોઈએ નહીં તો કોકિલા સાથે ઘર માં બબાલ કરી મૂકશે તું સમજા બબાલ અરે શું જાણે આજકાલ નો છોકરા કોણ જાણે કોકિલા ક્યાં હશે લાગે છે આજુબાજુ કોઈ છે નહીં હાલો થોડી ગટકાવી નાખી ખરી વાત લે ખા બિસ્કિટ ખા હાલો નાખો એ એને ભરી આપો જલ્દી ઉતારીને પાછો જલ્દી આવે હાલ ઉપાડ દે બિચારાને બહુ એકલો ચાલો ચાલો એ એ જરા મદદ ઉઠાઈને ચાલ એ એ હા જલ્દી નાખો નાખો લે ભાઈ જરા ઉપાડ લાલ બિચારાને હાથ લગાવ અરે અરે હાલો ભાઈ હું જાઉં છું
યશોદા સાથે જઈને મજૂરી કરી કરી શું કરે અને ભાઈ જલ્દી રાખીને આવજો શારદા બેટા ઓ શારદા બેટા અરે એક ડોલ પાણી લાવજે હા લાવ બેટા આજે બોણી પર બહુ મોડી થઈ એટલે વાર લાગી હશે બાપુ તમે હાથ મો ધોઈ લ્યો પછી આપણે જમી લઈએ હા બેટા તારા જેવી સેવા કરનારી છોકરી આ ગામમાં એકે જોઈ નથી બેટા બસ બાપુ બસ હવે શાંતિથી તમે હાથ મો ધોઈ લ્યો શાંતિ અમારા મજૂરના જીવનમાં શાંતિ હોતી જ નથી શાંતિ તો અમારા જીવનમાં આમ જ આજુબાજુ ફરીને આટા મારતી હોય છે બેટા તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નહીં હું જ્યારે ભણી જેણીને મોટી થઈ જઈશ પછી હું નોકરી કરીશ અને હું તમને મજૂરી કરવા જ નહીં દઉં અરે મારી ગાંડી દીકરી વાહ 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 ચાલ હાલ જમી લઈએ દીકરી શારદા દશામાં ઉપવાસ રાખવાની છે શું વાત કરે છે શારદાને આ વાત સમજાતી જ નથી ને આ શ્રદ્ધા ભક્તિ નો વિષય છે એ તને બુદ્ધિ થી નહીં સમજાય હું શારદા ના ઘરે જઉં છું ચાલ હું પણ આવું છું વેલકમ હેલો શારદા કેમ છે સારું એકદમ ફર્સ્ટ ક્લાસ અને તમે કેમ છો આસ્મા આવો આવો શારદા તું દશામાં ના 10 દિવસ ઉપવાસ રાખવાની છે હા આનંદ ઉપવાસ રાખવાથી માણસ નું મનોબળ મજબૂત થાય છે હું એવું માનું છું શારદા હે શારદા અંદર આવ રાધા જો મારા મિત્ર આવ્યા છે બેસ રાધા અહીંયા બેસ બોલ શું કામ છે હું આના લીધે જ આવી છું ચાલ આનંદ આપણે દશામાના દર્શન કરીએ શારદા અમે અંદર દર્શન કરીને આવીએ ભલે આનંદ ચલ આજે એમને સબક શીખવાડીએ આપણે બતાવશું આનંદ રાકેશ જો આ ટ્રોફી આનંદને ત્યાંથી લાવ્યો છું આજે આપણે એને બતાવવાનું છે ચાલ હા હા બતાવશું આનંદ સામે જો પેલો રણજીત આવે છે શારદા તું જરાય ગભરાઈશ નહીં આમ જો આનંદ આ ટ્રોફી હવે તારી હતી હવે મારી છે એક દિવસ પણ આ શારદા રણજીત ઠાકોર આગળ એક ભી શબ્દ ના બોલી એ તો શું કરી લેશ
તારી માં દશામાં માટેની જે શ્રદ્ધા છે ને એ જોય આજે મને શાંતિ મળી બેટા. તો બાપુ હું દશામાના વ્રત ઉપવાસ કરવાની તૈયારી કરું. અરે બેટા હમા જોતો કરી કેટલા પૈસા છે પહેલા બેટા. હા એ જો પહેલા બેટા. હા હવે બરાબર કેટલું પરચુરણ છે? હા ઘણું બધું પરચુરણ છે. અરે બેટા બેટા હું મજદૂર માણસ છું. 500 ની નોટ ક્યારે જીવનમાં મેં જોઈ નથી. હવે સમજાયું આમાં દશામાં નો ચમત્કાર છે, બીજું કઈ જ નથી. ચમત્કાર નથી, આ તો મારા મિત્રોની મહેરબાની છે. આ 500 ની નોટ તો આસમાની છે અને આ 100 ની નોટ આનંદની છે. જે હોય તે દીકરા, હવે હું જાઉં છું. તમે અને તમારા મિત્રો ઠીક બને તેમ કરજો. હું જાઉં છું અને દશામાં નવરાત કરવાની હું તને રજા આપું છું. હું બેટા જાઉં. તું તારું ધ્યાન રાખજો બેટી. બપોરે વહેલા આવજો બાપુ. હા હો બેટા આવી જઈશ. હો બેટા ચૂડલા કેમ છે? બતાવ તો. સરસ છે. કેટલાના છે? 10 રૂપિયા. બહુ મોંઘા છે, રાખી દેજો. બહુ મોંઘા છે કાકા, તમે રાખી દેજો. ચાલ નથી જોતા. તમે કે ના ગમી નથી, રાખી દેજો. ક્યાં ગઈ હશે શારદા? થોડો આરામ કરી લો. ખાલી
શારદા તને કઈ થયું તો નહીં ને મને તો કઈ નહીં થયું પણ તને શું થયું એ તો કે મેં બહુ ખરાબ સપનું જોયું શારદા સપનું શું થયું સપનામાં આનંદ ના હું એ તને નહીં કહીશ કેમ મારી મા પાસે સાંભળેલું કે સપનાની વાત કોઈ દી ના કહીએ જે કહીએ તો સપનું સાચું થઈ જાય તું મરી જઈ શારદા તું મરી જઈ આ શું ગાંડા જેવી વાતો કરે છે આનંદ Oh,
तो तुझे मारा होकर नहीं रहो उल्टा आखिरी अब भर बजा रहे तेरे हाथ तो मार प्रवेश आज पत्नियों को इंतजार हो नहीं थे छोड़ दो मने आप पैसा मैंने एक बार की दूने पैसा आप छोड़ दियो उधार हो नहीं थी शारदा आ बतू तू शू करी रही थी तने के भान छे જે આ કામ તું કરી રહે છે એની અંદર ગામના મોટા મોટા માથાઓ મળેલા હોય છે બાપુ હું એવું કોઈ કામ નથી કરતી જેનાથી તમને તકલીફ થાય બાપુ પણ હું આ ગામને સ્વચ્છ અને સુંદર કરીને જ જંપીશ બેટા તારી આ ગામને સ્વચ્છ કરવાની વાત બિલકુલ ખોટી છે આટલું ધ્યાન રાખજે બેટા આ ગામમાં તને કોઈ સાથ આપવાવાળું કોઈ નથી આ તો ભૂલ કરી રહે છે બેટા ના બાપુ ના આ ગામને હું સ્વચ્છ અને સુંદર બનાવીને જ જંપીશ ભલે બેટા ધન્ય છે તને માં દશામાં તારી આ મનોકામના પૂરી કરે કોણ છો તમે અને આમ કેમ બેઠા છો અમે બાપુના માનીતા ત્રિપુટી ત્રિકાલ જ્ઞાની આ વીર આ વિક્રમ અને હું વેતાર છું બાપુ બોલો હે વિક્રમ વેતાર એ તો તૈન પર સુખ પંજન હતા હા હવે સમજાયું તમે તઈને ભાગ પડી ગયેલા લાગો છો અરિયા ઓય વિક્રમ પોટલી પોટલા પોટલી પોટલા પોટલી આ મોઢે હાથ મૂકીને કેમ બેઠો છે અલા પોટલી તું તો વાત જાણે એમ છે કે હું છે ને કોઈ દી દારૂ ને અડતો જ નથી મોઢેથી પીતો જ નથી અદર પીઉં છું હા અરિયા એ તું આમ આંખે હાથ દે કેમ બેઠો આ વાત જાણે એમ છે કે મારો બેટો કોઈ દી દારૂ ને જોતો જ નથી જોયા વગર જ પીધી નાખેલી અલિયા ઓય તું આમ કાનમાં આંગળી નાખી કેમ બેઠો છે હું કોઈ દિવસ દારૂ પીધા વિના કોઈને વાત સાંભળતો જ નથી પોટલી બરાબર છે સારું ચાલ હવે ઉઠ તું કેમ બાકડો ખાલી કરી દો કેમ તારા બાપ ને બાકડો છે હા ખાલી કરી દો મારે ભૂઈ જવું છે ભૂઈ જવું છે હાલ ભાઈ હવે હાલતી તો થઈએ પોટલી કીધું છે એ પોટલી ચાલ આ બાકડો ખાલી કર્યો ફરી આવતા નહીં તું હોય તો તું અને મરવું હોય તો મર તને માર મારી પાસે કલાક મને પકડ મને પકડ તું કહે તો મદદ કરું થાકી ગયો લાગે છે જો આસમા અત્યારે મારું દિમાગ બહુ ખરાબ છે તું અહીંયાથી ચાલી જા નહીં તો શું કરી લઈશ બતા જો આસમા અત્યારે મારું દિમાગ બગાડ નહીં તો એની તો હું રાહ જોઉં છું
કાઈ નઈ હું જાઉં છું ચડાય છે શેનો કોકિલા માસી ઘરે મહેમાન આવ્યા છે વેલા આવજો આજે હા હા તું જા હું આવું છું આનંદ લાકડા ફાળી અને એ દૂધ કાઢીને ડેરીએ ભરી આવે એટલે હું આવું તું જા હા ચિંતા ના કરજા હજી દૂધ પણ કાઢવાનું બાકી છે અને આનંદ દૂધ ને પંપ પાણીને કાઢજે થોડું વધારે નીકળશે હું જાઉં છું માસી હા જા કહેતી ને તું કેમ પૂછવાનું કઈ કારણ આનંદ મારો પણ મિત્ર છે મિત્રનો સંબંધ જો મિત્રતા સુધી જ રહે ને તો ઠીક છે પરંતુ 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 શું હા તેનું પણ અભિયાન શરૂ કરવાનો તારો વિચાર છે કે શું પણ શારદા તો જવાની ક્યાં છે એ તો બતા આનંદ ને ત્યાં આનંદ મારે થોડું કામ છે એ તો મારા કાળજાનો કટકો છે કટકો શારદા હું પણ ઠાકોરની દીકરી છું પહેલો હક મારો છે જે ધારું ને એ મેળવીને જંપું છું બસ જઉં તારે આવજે આવજો કેમ આનંદ તું આજે થાકી ગયો છે લાગે કેમ છો માસી ઠીક છો બેટા અરે તું અહીંયા ક્યાં છે શારદા શું વાત છે આજે આપણા ગામના પાદરે બધા ભેગા થવાના છે તને એ તો ખ્યાલ છે ને આપણે બંને હાજર રહેવાનું છે આજુબાજુના ગામના બધા લોકો બધા આવવાના છે આનંદ અને આજે ગામના બધા વડીલો પણ આવવાના છે આદિવાસી લોકો પણ આવવાના છે હું જાઉં છું પ્યાસી જવાની ને અમને પણ સ્વાદ ચખાડ દે અને આ તારા ગોરા ગોરા બધાનો સ્વાદ પણ અમને ચખાડ દે એ છોકરી તું હજી મને ઓળખતી નથી જાણે છે હું કોણ છું આપ તો લો અલ્યા રણજીત સામે તો જો
આનંદ આવી રહ્યો છે અને જો તો ખરો એના જોડે બે ફટાકડીઓ પણ છે ફટાકડીઓ ફટાકડીઓ મને બહુ જ ગમે છે કેમ પેલી શારદાડીથી પેટ ભરાઈ ગયું કે આ બબ્બે ફટાકડીઓને લઈને ફરે છે રણજીત મોડ સંભાળીને બોલ આનંદ મારો ભાઈ છે અગર એક પણ શબ્દ બોલ્યો તો હાય મારી ચમક ચલ્લો બહુ ચીકણી લાગે છે બહુ ચીકણી ચલ હટ બેશરમ મારીશ નહીં તો ચૂપ કર રણજીત ચલ હટ તારી તો ક્યારે નહીં સુધરે ક્યાં પેલા અજીતભાઈ અને ક્યાં રણજીત બેટા અજીત તું અહીંયા હા બાપુ મેં તમારા બધા કામો પતાવી દીધા બેટા શારદા ચેરિટેબલ ટ્રસ્ટ નું કામ પતી ગયું ખરું હા બાપુ એ ટ્રસ્ટમાં તમારું નામ સૌથી મોખરે છે અને હું ને રામુ કાકા અહીંયાનું કામ બતાવીને બસ નીકળીએ છીએ બહુ સરસ બહુ સરસ અને હા બેટા મને ખબર છે કે શારદા નક્કી સફળ થશે ચાલ બેટા હવે હું જાઉં છું ઘરે વહેલો આવજે ભલે બાપુ ચિંતા ન કરતા અમે બંને કામ પતાવીને ઘરે ભલે ભલે બેટા કામ પતાવીને જલ્દી આવી જજે હા ચાલો ભાઈ બબલુ બેટા તું કોણ નીકળો મમ્મી નો ના ના પપ્પા નો મમ્મી નો ના હું મમ્મી નો પણ નહીં અને પપ્પા નો પણ નહીં હું બાજુવાળા બાહુભાઈ નો છું તું કોણ છે હું બાજુવાળો બાહુભાઈ અરે જાઓ એટલું પીજો સમજ્યા લા તું તો ના બેવડો તો જુઓ પણ વધારે પી ચુક્યો શું કરવાનું સમજાવો ને ચાલ ઘર ભેગો થા ભાઈ હાથ નહી લગાવવાનો મને અરે ચાલ દેવડા અને તો આખું ગામ ઓળખે છે સમજો ચાલ હાલે જલ્દી કર મોડું થાય જલ્દી કર બટ આવે છે મજા આવે છે ને ભાઈ તાર પૂરો કર ને ખાવાનું પૂરો કર ને તો પાનું તો ના પાનું તો ના ક્યાં નો પકડી બેઠો છે અરે તારા કેટલું પીવી છે ચીલમ પૂરી કર છે ફટાફટ કર કેટલું પીવું તારે છે મરું છે રસ્તા માં અરે જવાનું છે ને 20 રૂપિયા હતા ને મારી હાલે છે એ ભાઈ અને બાપા આ શું લાગે છે બસ કરો ના મારું નાડી બસ કરો બસ કરો
શારદાના ઢોલ વાગે છે એ ફરી દારૂના અડ્ડા બંધ કરાવવા નીકળી છે રેલી લઈને નીકળી છે ઓ ભૂપતભાઈ આ બધાને ઘરે મોકલી દો આ બધાને બહુ ચડી ગઈ છે મને હજી તો મારે બે ફોડલી દારૂ પીવાની છે નશો ચડી જાય ને ભૂપત કોઈને ભૂ નથી પાવતો એ દારૂ જ પાય છે સમજો આ તો દારૂ નો અડ્ડો લઈને બેઠા છીએ એટલે બાકી એક એક ને મારીને પાડી દેવે તો રીહ ચડે છે લાવ ભાઈ લાવ અલે કેમ છો ભૂપત ભાઈ મજામાં મજામાં બે મજામાં ને લા લાય પત્તુ લાય હા હા બરાબર તમારો કાયમ નો ઘરાક છે તારું પત્તુ હા એમ થોડી પતા યાર બંધ કરો આજે તો એના જીવ તો નહીં છોડીએ લા તું એકવાર જો તો ખરી એને ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને એવો મારીશ કે જોતો રહી જશે ના કામ પર આપણ જોતા રહી જશે એને બહાર કાઢો એ ખેલા બહાર નીકળ તારો બાપ આવ્યો છે લાખો એમ મારા લીધેલા રૂપિયા નથી આપતો રૂપિયા લેવા માટે મારે આવવું પડે છે હા મને માફ કર દો આજે તને એવો ફટકારીશ કે તું આખે જિંદગી યાદ રાખશે સમજો મારા પૈસા લીધેલા માફ કર દો અને સારી રીતે કઢાવતા આવે છે સમજો મારું નામ લાખો છે લાખો છોડી નાખો સાલાનો સામાન અને આ સબક શીખવો જરૂરી છે આ લાખો છે લાખો લાખાના રૂપિયા ખાઈને કોઈ બચતો નથી સમજો ભૂપત કોણ છે ભૂપત મારું નામ છે શું કામ છે અમે લોકો શહેર માંથી આવ્યા છીએ અમે લોકો તળીપાર છીએ અમને રણજીત ઠાકોરે મોકલ્યા છે અમારે તમારી સાથે મળીને કામ કરવાનું છે કેટલા જણા છે અમે 3 જણા છે અને ત્રીજો ક્યાં છે એ ચા પીવા ગયો છે આજથી આ તો દારૂ અને જુગાની અડ્ડાની અંદર તમે પણ મદદરૂપ થાવ
જવાની છે ત્યાં સુધી પૂછે તમારા મારા જેવા એ આ બધા છે મોટા લાલમ લાલ લાલ સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો ભાન અને અમને
ફાવે તો બધું જ એ તારી જવાનીને લીધે છે. જ્યારે ઢળી જશે ને ત્યારે આ કૂતરાઓ જે તારી પાછળ ફરે છે ને એ તને સૂંઘવા પણ નહીં આવે. રહેવા દે શારદા, રહેવા દે. આ બધું તો ભેંસ આગળ ભાગવત છે. તમારા જેવા ગામડિયાને ખબર જ શું પડવાની કે શેર શબ્દ શું છે, અને અમારા જેવા શેરીને શીખવાડા આપવા નીકળી પડ્યા છો. ચાલ શારદા ચાલ, આ બધા તો આવા ને આવા જ રહેવાના છે. કેમ અજીતભાઈ, આમ ઉતાવળ શાની? હાસમાં બોલ. આજે તો મારી બહેન શારદાની જંગી સભા છે. ઓ અરે હા, હું તો ભૂલી ગઈ. અરે ક્યાં એ ને ક્યાં તું, આપ જમીન નો ફેર. એમ હું કેવી છું? ઉતરેલી કઢી જેવી. ચાલ હવે હું જાઉં છું. માનનીય વડીલો, ભાઈઓ બહેનો, તમે જે બધા અહીં પધાર્યા છો, આપ સૌનું હું સ્વાગત કરું છું. આટલી મોટી સંખ્યામાં આપ બધા હાજર રહ્યા એ બદલ હું ગર્વ અનુભવું છું. આપણા નાનકડા ગામને સ્વચ્છ અને સુંદર બનાવવામાં હું આપ સૌની મદદ માંગુ છું. આપ સૌ એમાં સહકાર આપો એવું ઈચ્છું છું. બોલાને આપ સૌનું સહકાર્યથી આ બધું સંભવ થઈ શકે છે. હવે તમે બધા જુઓ, તમે બધા મળીને અમારા કામમાં સહકાર આપો. ના ભાઈ ના, અમે સહકાર નહીં આપીએ. આ માથા ભારે તત્વોનો સામનો કોણ કરે? હજી હું જીવતો બેઠો છું, જીવતો. મરદ જેવા મરદ થઈને આવી વાતો કરતા શરમ નથી આવતી? મારો સહકાર તમને પૂરેપૂરો મળશે. કરોળિયાનો એક પગ તૂટી જાય તો એને લંગડો નથી કહેવાતો, સમજ્યા? અરે વિક્રમભાઈ, હવે સમજાયું? અને તારા બાપને જેને પૂછી આવ, જ્યારથી આ દારૂનો ધંધો ચાલુ કર્યો છે ત્યારથી કોઈ આવતું જ નથી. મારો બેટો ગામ વાળા દારૂ બંધ કર્યો કે લાગે. એ તો વાત ઠીક છે. હા હાલતી રહો થા. અરે જો જો જો, આવે છે આવે છે, બકરો આવે છે. બાપુ આજે તો આપણો ધંધો જામશે. જા જલ્દી લઈ આ તારા બાપને. જા જા હમણાં જ જઉં છું. આ તારી તો આ બકરાને મૂડી નાખીએ બેટા. હવે તું જો. અરે ઓ મોગા ભાઈ, હા કેવું છે, મજામાં છે ને? દારૂ પીવું છે? ચાલો મવડાને દારૂ પીવડાવું. હાલો હાલો ચાલો. આવો આવો મોંગા ભાઈ, આવો આવો, બેસો બેસો બેસો. હા બોલો. તો દારૂ તો આપ, 10 રૂપિયાનો દારૂ તો લે. લાવ 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 લાવ, થોડું ચાખો તો. ચખાર તો કરો, તો ચખાર તો કરો. હાલે હાથમાં લે. મસ્ત છે હા. એટલા મોંઘા? આ તારા નામ જેટલો મોંઘો નથી. જલસો પૈસા, જલસો દે. હવે એક કામ કર, આ 10 રૂપિયા મને ઉધાર હાલ. હાલો લે આ પકડ, અને એક ગ્લાસ ભર. સારું તને પહેલી બોણી મળી. તું પણ ઘૂંટો માર, તું પણ લાયા પૈસા લાય લાય. આ લે તારો ગ્લાસ ગેલી ના. હવે મારો બજો ગ્લાસ બનાવો. હા લે 10 રૂપિયા ને બનાવો એક ગ્લાસ. કોણ છે?
આસમા તું અહીંયા? હું તો ફરવા આવી છું, પણ તું અહીંયા? અરે પણ તું અહીંયા શું લેવા આવી છે? હું પણ આવું? ઠીક છે ઠીક છે, ચાલ આવી જા. Oh,
જન્મો જન્મ ને પ્રી ઓ ગોરે મોરી રે જન્મો જન્મ ને પ્રી ઓ સાથ છૂટે ના કદી આપણો ઓ ગોરે મોરી સાથ છૂટે ના કદી આપણો ઓ આપણે બધાને એક થઈને કામ કરવું પડશે, તો જ આપણું કામ થાય. સમજ્યા? રાજા નીકળ. શારદા, હે શારદા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. સાચું કહું આનંદ, હું તને બહુ ચાહું છું. સાચું કહે છે? તું મને કેટલો પ્રેમ કરે છે શારદા? આટલો બધો? બાપ દીકરીને ડોજા ભરવા પડશે ને, ખાવાનું તો બધાને જ જોઈએ ને. શું કરું બોન, આ બેઠી તો હું કંટાળી ગઈ છું. મારા તો કરમ જ ફૂટલા છે. એક બાજુ આ દારૂડીઓ એનો બાપ, મને તો જુઓ ને, મારા ઘરવાળાએ મને મારીને ગાલ ફુલાવી દીધો છે. આવી ગયા મહાશય. બસ દારૂ ઢીંચ કરો છે, ઘરનું તો કઈ ધ્યાન રાખો જ નથી. મારા તો કરમ જ ફૂટલા છે. બેશાવર ભાગવત, પ્યારે હું તને બહુ સારો માણસ સમજતી હતી, અને તું તો ગુંડા સાથે મળી ગયો. તું કાઈ પણ સમજ, પણ હું જે કાઈ કરું છું એ તારા માટે જ કરું છું. તું કાઈ પણ કે, હું કાઈ સમજવા માટે તૈયાર નથી.
જા આજથી તારે અને મારે કોઈ સંબંધ નહીં હું જાઉં છું અને ઓલી શારદાડીને શું કરવું છે જો હવે મારાથી નથી રહેવાતું હવે એને સબક શીખવાડવો જ પડશે હા તમે ઈશારો કરો એટલી વાર ચીયર્સ સાચું કહું મામા મારા દિલમાં પણ બહુ આગ છે હું તમારો જ ભાણો છું ઓલાને તું કહી દે જે શાંતિથી માની જાય ને એ માની જાય ને કરતો જો ભાણા એક વાર ઓલાને પ્યારથી સમજાવી લેજે માની જાય તો ઠીક છે અને ન માને તો પછી શું કરવાનું ભાણા એક કામ કર આજ જ કરી નાખ તો પછી હું નીકળું છું મામા ચાલો લખાભાઈ આવજો કોકિલાબેન આ શારદા અને આનંદે આખું ગામ સ્વચ્છ અને સુંદર બનાવી દીધું છે આખું ગામ વખાણ કરે છે હા બેન એ વાત તો ખરી જે થયું એ સારું થયું એક વાત કહું હા બોલો બેન તમારા આનંદ નું લગ્ન શારદા જેવી છોકરી સાથે થઈ જશે તો બધું સારું થઈ જશે હા મામા એક વાત કરું બોલ ને તને હું વળી વાત આવડી જવી આપણે ઓલી શારદાના લગ્ન રોકવા માટે એક કીમિયો કરવો પડશે કીમિયો કેવો આપણે ભુવા જોડે જવું પડશે ભુવા જોડે હા ક્યાં છે એ ભુવો આ બાજુના ગામડામાં રહે છે તો હાલ ને એમાં રાહ કોની જોવાની ચાલો ચાલો ॐ ह्रीं क्रीं चामुण्डाय नमः ॐ ह्रीं क्रीं चामुण्डाय नमः ॐ ह्रीं क्रीं चामुण्डाय नमः ॐ कालभैरवाय 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 नमः आओ आओ જય કાલ ભૈરવ બાબા બાબા આ બધું તમને કેવી રીતે ખબર પડી હું બધું જ જાણું છું અને એ પણ ખબર છે તારી આ બેન આ ગામના આનંદને ખૂબ જ પ્રેમ કરે છે સાચી વાત છે બાબા મારે એટલા માટે જ આનંદને કોઈ પણ હાલતમાં ગાંડો કરી દેવો છે ગાંડો તો લે આ દાણા જય કાલ ભૈરવ આ દાણા તો આનંદ ને ખવડાવી દેજે જય કાલ ભૈરવ જય કાલ ભૈરવ ઓમ હ્રીં ક્રીં ચામુંડાય નમઃ આણા ઓલો આનંદ છે ને હા મામા હા મામા પેલો એક ભાઈ જાય છે એની સાથે આપણે પેલી પ્રસાદી મોકલી દઈએ એ ભાઈ અહીં આવો રામ 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 આજ ગામના છો ને હા હા ભલે ભલે આ પ્રસાદ છે માતાજીનો ઓલા આનંદભાઈ છે ને આ તેમને આપી દેજો અરે પ્રસાદ છે તો અપાય રામ 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 તમારા જેવા માણા ના મળે હો ઓ આનંદભાઈ
જોયું આ બિચારા આનંદભાઈ પર મામા અને ભાણાએ જાદુ કુણા કર્યા છે બરાબર છે આ બધું અજીતભાઈ ને કહેવું જ પડશે પણ જોવો તો ખરા આ લોકો આગળ શું કરે છે ચાલો ચાલો જોયું મારી ભાણી ને તડપાવાનું પરિણામ શારદાબેન શારદાબેન ઓલા ભાણા અને મામાએ આનંદભાઈ ને પ્રસાદી માં કઈ ખવડાવી દીધું છે અને તમને કઈ થઈ ગયું છે હા ચાલો ચાલો ચાલ ચાલ જલ્દી રોશની તું શારદાની સાથે જા હું આ વાત હું અજીતભાઈ ને કહીને આવું છું ઓકે હા ચાલ ચાલ જલ્દી પણ આનંદ છે ક્યાં આનંદ શું થયું આનંદ શું થયું આનંદ બેટા શું થયું આનંદ શું થયું શું થયું બોલ તો કરો થયું છે શું શું થયું આનંદ હે ભગવાન શારદા બોલ તો ખરી આને શું થયું છે આનંદ આનંદ શું થયું તને શું થયું શાંતિ રાખ બેટા શાંતિ રાખ આનંદ શું થયું છે તું બેટા શું બોલે છે મને છોડો બેટા શું બોલે છે આનંદ આનંદ બેટા શું બોલે છે કઈ ખબર નથી પડતી શું થયું
बेटा तने शू थाय छे बोल तो खरा आनंद आनंद तने नथी ओळखतो जा आनंद तने के थाय छे जा आनंद आ तू शू बोले छे आनंद आनंद अजित भाई अजित भाई શું વાત છે ભાઈ તમારા મામાએ અને તમારા ભાઈએ પેલા ટેકરીવાળા ભુવા પાસેથી કઈક દાણા ખવડાવ્યા છે ત્યાં તો એ ગાંડો થઈ ગયો છે શું વાત કરે છે ચાલે ભુવા પાસે સાલા બિચારા આજ પછી આવું કામ કર્યું છે તો તને જાન મારી નાખીશ મને માફ કરો મારી ભૂલ થઈ કે મને માફ કરો હેલ આવું ક્યારે આવું નહીં કરું આપણે જે દાણા આનંદને ખવડાવ્યા હતા ને એ બધાને ખબર પડી ગઈ છે એમાં મુંજાય હું ગયો અરે પણ આટલો બધો પીવે છે શું હું તો જોઈ લેશું તું જા જા સહકાર બદલ તમારો જયારે જરૂર પડે ત્યારે લઈ જજો તમે જરાય ચિંતા કરશો નહીં રામ 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 હું જાઉં છું ત્યારે આવજો કાકા ભલે ભાઈ ભલે અમે પણ આવશું કાકા સલામ માલિકમ રહીમ ચાચા માલિક તો સલામ મનસુખ કાકા બેસો કેમ છો ભાઈ કામમાં તો એવું છે ને કે મારી દીકરીના લગ્ન છે તો થોડા અનાજ પાણીની જરૂર હતી મળી જશે પણ પૈસાનું શું થશે પણ રૂપિયાનું તો એવું છે ને ભાઈ કે હું તમારા પણ પણ તમને ઓળખતો કોણ નથી ધીરે ધીરે કરીને બધા રૂપિયા આપી દઈશ ચાલશે ને ભાઈ ચોક્કસ આપી લઈ જવું છે તમારે અમારી દીકરીના લગ્ન કોઈ ચિંતા કરવાની તો ઘણું થયું જરૂર નથી બસ એકવાર ધામધૂમથી થઈ જાય ને અત્યારે ભરી આપું હા હા ગામના બધા વેપારી આવવાના છે તમે પણ આવશો ને રહીમભાઈ તમારા આશીર્વાદ મળશે તો મારી દીકરી સુખી થશે હા તમે જરૂર આવજો ભાઈ તમે જરાય ચિંતા ના કરશો માલ તમારા ઘરે પહોંચી જશે અરે અને અત્યારે કેત આવે તો અત્યારે તમે બધા લોકો આવશો તો મારો પ્રસંગ શોભી ઉઠશે ભલે હું જાઉં એ જલ્દી કામ કરો બેઠી છે કેમ નીચું મો કરીને શરમાઈ રહી છે શું વાત છે
આવની મારી બાહુમાં જાઓ જાઓ ઉતાવળ શાની કરો છો તમને ખબર છે કે અત્યારે મારું વ્રત ચાલી રહ્યું છે અત્યારે 10 દિવસ સુધી કાઈ નહીં હ અને મારા વ્રતમાં તમારે પણ મને સાથ આપવો પડશે સમજ્યા ઠીક છે જેવું તું ઈચ્છે શારદા શું છે હવે તારા વ્રતને કેટલા દિવસ બાકી રહ્યા ફક્ત 2 દિવસ બાકી રહી ગયા છે 2 દિવસ તો શું મારાથી તો એક પલ પણ નથી રહેવાતું આનંદ શું કરો છો આનંદ અત્યારે મારું વ્રત ચાલી રહ્યું છે ભલે ચાલે છે પણ મારાથી હવે નથી રહેવાતું શારદા વ્રતમાં નીતિ નિયમો અને આચાર વિચારોનું પાલન કરવું પડે આનંદ શારદા Thank you.
शारदा, ए शारदा, क्या खोवाई गई थी? ना ना, कहीं नहीं। तारी आँख में आंसू, बताओ शू थयो? रिश्ना, तुमने कई भान भान छे के नहीं? पहली छोड़ी जवान थई गई छे, अने मारा माथे बोझा लावीने मुक्यो छे। बस जिंदगी ने अंदर आज करवानू, पी पी ने फरवानू, बस कई घर में ध्यान आपू नथी। मो बंद कर दारू। पीने लवरी करवी छे? मारी राधा, मारी राधा। तारी छोड़ी, तारू आ गाम मा नाकू नाक कपावी ने जमशे मुआ। तू सुब मार। कई बान मान तो छे नहीं, बस। तारी छोड़ी नो लगन करावी दे, करावी दे। माने ए विषय काई सांभळवू नथी। तारी राधड़ी मारू नाक कपावी ने जमशे, अने तू एनो साथ आपेश। शिवकोर, मारी राधा ए राधा छे, ये कोई दिवस है वो काम नहीं करे। चुप मार, बस। तने शो खबर? ना ना, तू ज्योति रह जे, हूँ एनु लगन धाम धूम थी करे बता रिस। हाँ, जा। हाँ, मारे शो, बाप दिक्री जिया मारो त्या। राधा, ए राधा, किम कहीं बोलती न थी? हाँ बोलो, शुभ अच्छे। राधा, वात तो कहीं नथी, पर वो एक मुझमण माँ छूं। इतले? राधा, तने एक वात कहूं, अस्मा छे ने, शारदा ने आनंद ने दुश्मन समझी बैठी छे, तू एक काम कर, तू जेमने समझाओ ने? मने बद्दीज खबर छे। પણ અજીત, તમે ચિંતા ન કરો। ઠકરાણી, અરે આપની છોકરીને શું થઈ ગયું? મારાથી આસમાની આ હાલત નથી જોવાતી। વાત સમજતી જ નથી। હે? હા, શું થયું આ બધું? તારી આ દુર્દશા મારાથી નથી જોવાતી। છોડી દેને રાધા, મારી આ દુર્દશા માટે જવાબદાર કોણ છે જાણે છે? કોણ છે? શારદા। ઠકરાણી, આ બધું શું છે? જુઓ તો શારદા। હા ના આસમા, ના શારદા બેન, આવું ક્યારેય કરે જ નહીં। એ તો તારું ભલું ઈચ્છે છે। આ તારે કઈ ગેરસમજ થાય છે આસમા? બસ રેવા દે આ શારદાના વખાણ, તમારે જીવાય જ એને છાપરી ચડાવી દીધી છે। તું મારી ખબર કાઢવા આવી છે કે કે પછી પછી બળતા આગમાં ઘી નાખવા? મારો જીવતર શારદાએ બગાડ્યું છે, હું એને ક્યારે માફ નહીં કરું, ક્યારે માફ નહીં કરું। આસમા, તારે સાચે સાંભળ્યું છે ને? તો સાંભળ, આનંદ શારદાને ચાહે છે અને એ બે વચ્ચે તું આવી છે। તું વચ્ચે હું આવી કે શારદા? એનો જીવતર છેર કરી ન દઉં તો હું પણ ઠાકોરની દીકરી નહીં। હું ધારો ને તો મેળવી પણ શકું છું। નહીં અસ્મા, નહીં, એવું ના કરતી, નહીતર તારા જીવનમાં પસ્તાવા સિવાય કઈ જ નહીં। જો રાધા, તું મારી વાતના વચ્ચે ના આવીશ અને મને રોકવાની જરાય કોશિશ ના કરતી। બસ અસ્મા, બસ, બહુ થયું। તારી જીદના કારણે તારા દોસ્તો તને દુશ્મન લાગે છે, તારા કારણે આજે કેટલા જીવ દુખી થાય છે તને ખબર છે? તને તારા મા બાપની પણ દયા નથી આવતી, એમાં બિચારા એમનો શું વાંક? આ રામુ કાકા, જેને તને નાનપાથી મોટી કરી, તને એમની પણ દયા નથી આવતી? તું સ્વાર્થી છે અસ્મા। તારી આ જીદના કારણે શારદાનું જીવન બરબાદ થઈ જશે। અસ્મા, પ્રેમનું બીજું નામ બલિદાન છે।
હજી પણ સમજી રહે નહીતર તારું જીવન ઝેર થઈ જશે રાધા રાધા મને માફ કરી દે મારે માફ માં રાધા મને માફ માંગી હોય ને તો એ શારદાની માં મારા પગે ના પડીશ એ તને જરૂર માફ કરી દેશે હું ત્યાંથી જ આવું છું એની દુર્દશા ઘણી ખરાબ છે એ મીનાવાડા જાય છે ખબર છે તને આવો સંભાળીને ઉતરો ધીરે ધીરે સંભાળી Thank you.
સાંભળી લે, આ તારું ખાનદાન છે ને, મીનાવાળા જવા નીકળ્યું છે, અને ઓલી શારદા અને ઓલો આનંદીઓ પણ જાય છે. મામા, હવે તમે જોજો પેલી શારદા ના હું શું હાલ હવાલ કરી નાખું છું. આ લાખાનો કમાલ છે. હવે જોજે ભાણા, ઓલી શારદા અને ઓલો આનંદીયાનો કેવો હાલ હવાલ થાય છે. રાધા બેટા, રાધા બેટા, અજીત ક્યાં છે? બસ એ આવતા જ હશે. પણ બાપુ, તમે આમાં હાવરા વાપરા કેમ છો? જલ્દી જાઓ, નહીં તો અનાથ થઈ જશે. હું આવતો હતો ત્યાં રસ્તામાં રંજીત અને તેના મામાને જોયા હતા. તેઓ કોઈ ચાલ ચાલી રહ્યા છે. શારદા અને આનંદ મીનાવાડા જવાના છે, આટલું મેં સાંભળ્યું. શું વાત કરો છો બાપુ? હા, હું સાચું કહું છું. શારદાએ તો દશામાનો વ્રત કર્યો તો, પણ એમ છે. આવો રણજીત, શું સમાચાર છે? શું સમાચાર હોય? હું તો રાત દી ઓલી શારદામાં ખોવાયેલો રહું છું. હું એ શારદાનું બદલું લેવા માંગુ છું, પણ તમે તમે મારા માટે કંઈ કરતા નથી. શારદા અને આનંદ મીનાવાળા જવા માટે નીકળી ગયા. આ જીતની બાજી રણજીત હવે આપણા હાથમાં છે, અને બધા જ માછલા એક જ જાળની અંદર ફસાયેલા છે. અને હવે આપણો કાંટો પણ દૂર થાય છે. પણ પેલી શારદા જી સુધી ઊંચી નીચી વાતો કરે છે, પણ એને એને ભોયમાં હવે ભંડારી દેવી પડશે, ભોયમાં. વાહ વાહ, એક કાંકરે બે પક્ષી મરે એ વાત તો સાંભળી છે, પણ એક કાંકરે અનેક પક્ષી મરે એ વાતની મને આજે જ ખબર પડી. રણજીત, આ ભૂપત છે ભૂપત, અને ભૂપત બધાને ભોઈ ભેગા કહી દેશે, ભોઈ ભેગા. ચાલો સાથીઓ, ચાલો. મોહન, આ શાણાઓ પોતાના મનમાં પોતાને મોટા ગુંડાઓ સમજે છે, એક અબળા ઉપર રોફ જમાવે છે. એવું થાય છે કે બધાને અહીંયા જ ફૂકી મારે. શાંતિ રાખ, શાંતિ. જા ડ્રાઈવર ને કે ગાડી કાઢ. મારી દીકરીને કોની નજર લાગી ગઈ? સવિતા, ચાલ દીકરી, ઘરની સાળ સંભાળ રાખજે. શેઠ, તમે જરાય ચિંતા નહીં કરતા. ઓ માં, આવું ન થાય હો. દશામાના વ્રતમાં તો નીતિ નિયમોને જાળવવા જ પડે, અને ભૂલ થાય તો ભોગવવી પડે. ચાલો તો જઈએ.